ચાલો. ચેપ્ટર 10, જગ સંચાલકની હકીકત. હેડિંગ: જેને ભગવાન માને છે. કોઈ બાપોએ તમારો ઉપરી નથી, કોઈ ઉપરી જ નથી, કોઈ બોસ નથી. વગર કામનો ભડક ભડક કરે છે. અરે, ભગવાને તારો ઉપરી નથી, તું પોતે ભગવાન છે. પણ તેનું ભાન થવું જોઈએ, અને જ્યાં સુધી પોતે ભગવાન છે તેવું ભાન ના થાય ત્યાં સુધી ભગવાનને ઉપરી માનવા જોઈએ. ત્યાં સુધી ભગત રહેવું જોઈએ, અને ભાન થયા પછી ભગતપણું છૂટ્યું. કોઈ બાપોએ તારો ઉપરી નથી તેની આ ગેરંટી આપું છું. આ તો વગર કામની ભડક ઘૂસી ગઈ છે કે આમ કરી નાખશે, તેમ કરી નાખશે, માટે તારે ભડકવાનું કોઈ કારણ નથી. અને તારું વ્યવસ્થિત હશે તો તને કોઈ છોડવાનું નથી. આ ઇન્કમ ઉપરી કોણ છે? તો કે પોતાની ભૂલો અને પોતાની બ્લન્ડર્સ. તો બ્લન્ડર્સ એટલે શું? તો કે આ પ્રકૃતિને હું છું માને છે, દેહને હું છું માને છે, નામને હું છું માને છે, સંબંધોને હું છું માને છે, મારા છે માને છે, મેં કર્યું માને છે. એટલે એ આજે થઈ રહ્યું છે અને હું કરું છું માને છે. ત્યાં ભૂલ કહો કે બ્લન્ડર્સ કહો, ત્યાંથી બંધનમાં પોતે આવી જાય છે. બાકી આ જે થઈ રહ્યું છે એ વ્યવસ્થિતને તાબે છે, ફેરફાર થઈ શકે એવું નથી. મને થાય છે, મારું શું થશે, એ માન્યતા દુઃખ આપનારી છે. મારું કંઈ કરી નાખશે કે મને પોતાની જાતનું ભાન નથી, અને દેહરૂપ રહે છે કે અવસ્થારૂપ રહે છે, તેના બધા દુઃખો છે. દીપકભાઈ હલ ઉદય, ગુણધર્મ અને લક્ષણમાં શું ફરક? લક્ષણ એટલે પિત્તળને બફિંગ કરે ને તો સોના જેવું દેખાય ને, એ લક્ષણ કહેવાય. પણ સોનાનો ગુણધર્મ નથી એનામાં, લક્ષણ છે. સરખે સરખું દેખાય ખરું, પણ ટેસ્ટિંગમાં મૂકો તો આ સોનું હોય ને આ પિત્તળ નીકળે, એવું ડુપ્લિકેટ. ટેસ્ટિંગ પરથી જ ખબર પડે, ટેસ્ટિંગ પરથી. અથવા તો પછી જાણકાર હોય ને એ સમજી જાય, હીરા જેવું બેવ દેખાતું હોય તો કે આ અસલી છે ને આ નકલી છે. અમેરિકન ડાયમંડ વધારે ચમકે ખરો, પણ ઓછો ઓછી કિંમતવાળો હોય. સસ્તો જ હોય તો 500 રૂપિયા, 1000 રૂપિયા, અને પેલું 5 લાખનો હોય. એટલે એની એ લક્ષણ દેખાય સરખા, પણ મેં ક્વોલિટી નથી અને ગુણધર્મ નથી એવા. બીજું તો જ્ઞાન પહેલાં અને જ્ઞાન પછી પ્રતિષ્ઠિત કરનાર કોણ? એ જ આ અહંકાર જ, અજ્ઞાનતાથી અહંકાર ઊભો થયો. એ જ કહે છે હું જ ચંદુ છું ને હું જ, ના કીધું માં હું કડ્યો છું અત્યારે, મારે હવે કોન્ટ્રાક્ટર થવું છે. એટલે એ પોતે બિલીફ બગડે બદલાય છે. બિલીફ બદલવાથી બીજો અવતાર પછી એવો આવીને ઊભો રહે, પુણ્ય ભેગું થાય એટલે એવો અવતાર મળે ને. અને બહાર એવું લક્ષણ એવા દેખાય પણ પોતે ના હોય એમાં, પોતે તો અંદર પાછો ચિતરતો હોય નવો કે મારે કોન્ટ્રાક્ટરમાંથી હવે એન્જિનિયર થવું છે. અને એ ચિતરતો હોય એ જુદો થયો, અને રૂપક ભોગવે છે કોન્ટ્રાક્ટર. એટલે એવી રીતે આ બધી સ્થિતિ ઊભી થાય છે. લક્ષણ એવા દેખાય પણ પોતે એમાં ના હોય. જ્ઞાન પછી જો દીપકભાઈ બંધ જ થઈ ગઈ ને પ્રતિષ્ઠા, જ્ઞાન પછી બંધ થઈ જાય છે. હું શુદ્ધાત્મા છું, પછી જ્ઞાન પછીની પ્રતિષ્ઠા આવે છે? હવે ખરેખર નથી આવતી. હવે 5 આજ્ઞા પાડીએ છીએ ને એટલે થોડુંક લીકેજ રહેશે, તે મહાવિદેક ક્ષેત્રે લઈ જશે. એ પેન્ડિંગ કે એ પેન્ડિંગ ના, આજે 5 આજ્ઞા પાડ્યા બદલ, 5 આજ્ઞા પાડે એનાથી એવું થોડુંક ચાર્જ થઈ જશે જે મહાવિદેક ક્ષેત્રે લઈ જશે, અને ત્યાંથી તીર્થંકર જ્ઞાની ભેગા થાય એવું ભેગું થશે. હવે આ ઇન્કમ ટેક્સવાળાનું કાગળિયું આવ્યું કે શેઠ ભડકી મરે. અલ્યા, આ કાગળિયું તો તારા વ્યવસ્થિતમાંનો એક એવિડન્સ છે. ઇન્કમ ટેક્સવાળો કંઈ સરમુખ્યતાર નથી, માટે ભગવાનને ઉપરી બનાવવાની મેલોને પીડા. પાના નંબર 134. આ ભગવાનને ઉપરી બનાવવો તેના કરતાં આપણી વાઇફને ઉપરી બનાવીએ તો એ ભજીયા તો બનાવી આપે. અલ્યા, તું પોતે જ ભગવાન છે પણ તે જાણતો નથી. જ્યાં સુધી આ જાણતા નથી ત્યાં સુધી ભગવાનને ઉપરી તરીકે માથે રાખે છે. પણ કયા ભગવાન? જો તારે ભગવાનને જ ઉપરી રાખવા હોય તો કયા ભગવાનને રાખીશ? ઉપરવાળાને નહીં, ઉપર તો કોઈ બાપોય નથી, ઉપર તો ખાલી આકાશ છે. ભગવાન તો મહી બેઠા છે તે છે, ખરી થિયરી તો મહી બેઠા છે તે જ ભગવાન છે. તેનું નામ શુદ્ધાત્મા, તેને ગમે તે નામ આપો, પણ મહી બેઠેલાની જ તપાસ કરે તો કામ થશે. ભગવાન ઉપર છે, ઉપર છે એમ ગપ્પા મારે, કાગળો લખે, વિનંતી કરે, કશું વળે નહીં.
બાકી લોકો ભગવાનનું અવલંબન લે છે, પણ તે શાના આધારે? ભગવાનને ઓળખ્યા વગર તેમનું સીધું અવલંબન શી રીતે લેવાય? ભગવાનની તો પહેલી ઓળખ જોઈએ. જગત આખું ભગવાનને જાણતું જ નથી. હેડિંગ, એ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ. આ જગતને જે શક્તિ ચલાવી રહી છે તેને જ આખું જગત ભગવાન માને છે. ખરેખર જગત ચલાવનારો ભગવાન નથી, એ તો એક મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે, કોમ્પ્યુટર જેવું છે. મશીનરી વિતરાગ હોય કે રાગદ્વેષવાળી હોય? પ્રશ્ન કરતા, વિતરાગ હોય દાદાશ્રી, તે આ જગત ચલાવનાર શક્તિ વિતરાગ છે. મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે તેને લોકો જાણે કે આ જ ભગવાન છે. આ શક્તિમાં વિતરાગતાનો ગુણ ખરો, પણ એ શક્તિ ભગવાન છે જ નહીં. એ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, પણ લોકોને તેનું ભાન નથી. બેભાનપણાથી બધું ચાલે છે, અને પોતાના સ્વરૂપનું જેને ભાન થઈ ગયું ત્યાર પછી તેનો એવિડન્સ બદલાય છે. એ છૂટો થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પાના નંબર 135. હું જ ચંદુભાઈ છું એ રોંગ બિલીફ છે. ધ વર્લ્ડ ઇઝ ધ કમ્પ્લીટ ડ્રામા ઇટ સેલ્ફ. ડ્રામાની ગોઠવણી પણ એની મેળે ઇટ સેલ્ફ થયેલી છે, અને તે પાછી વ્યવસ્થિતને વશ છે. ચાલો, પૂરું થયું એટલે વિતરાગતા. એટલે મશીનરી હોય ને, મશીનરી એક એન્જિનિયરે બનાવી, પછી મશીનરીમાં આંગળી ગાલે તો કાપી નાખે ને આંગળી, વિતરાગ છે. એ વિતરાગ શબ્દ મૂળ વિતરાગતાને લાગુ નથી, પણ જેને એ મશીનરી છે એ કંઈ તારી પર લાગણી નહીં રાખે, રાગદ્વેષ નહીં કરે, એવી રીતે વિતરાગ કહેવામાં આવે છે. વ્યવસ્થિત શક્તિ એવી છે કે આપણા કોઝિસની ઇફેક્ટ આપે છે, અને તે નિષ્પક્ષપાતી રીતે, પક્ષાપક્ષી નહીં. ગમે તેટલી ભક્તિ કરતો હોય કે ગમે તેટલો મોટા જ્ઞાની હોય, તારી ભૂલનો તને દંડ આપીશું. દીપક, આ ડિસ્ચાર્જને વિતરાગ કીધું અહીંયા, જે ડિસ્ચાર્જ ભાગ છે. ડિસ્ચાર્જ ના, ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ તો શું છે કે ડિસ્ચાર્જ લાવશે કોણ? એ સંજોગો ડિસ્ચાર્જ, સંજોગો ભેગા મળીને ડિસ્ચાર્જ થાય છે. તે સંજોગો ભેગા થવાની શક્તિને વ્યવસ્થિત કીધી. દીપક, આપણે નહીં કહેતા, પેલું આગળ આવે છે 13મી વાગે, પેલું પ્રકૃતિ વિતરાગ છે અને આત્મા એ વિતરાગ છે. તો હવે એ આ જે પ્રકૃતિ, બે ભાગ તમે કીધું કે એક પ્રકૃતિ જે આ બાર જગતવાળી પ્રકૃતિ છે, અને બીજી પોતાની પ્રકૃતિ આવે છે. તો અહીંયા જે આ વાત કરે છે કે વિતરાગતાનો ગુણ ખરો, તો એ પેલા જગતવાળી પ્રકૃતિ વિતરાગ ગુણ વાત છે અહીંયા, કે પોતાની પ્રકૃતિની વાત છે અહીંયા? આ પ્રકૃતિની વાત જ નથી, વ્યવસ્થિતની વાત છે. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ભેગા થઈને જે પરિણામ આવે છે, પરિણામમાં રાગદ્વેષ નથી હોતા. રાગદ્વેષના આધારે કોઝિસ બંધાય છે, કોઝિસથી ચાર્જ થાય છે, અને ચાર્જ પછી ડિસ્ચાર્જ થાય ત્યારે પરિણામ આવ્યું કહેવાય. પરિણામમાં કોઈનો રાગદ્વેષ નથી. પછી પોતે રાગદ્વેષ કરે કે હે મને ઓછા માર્ક આવ્યા, હું નાપાસ થયો, હું ફર્સ્ટ આવ્યો, ખુશ થાય છે, રાગદ્વેષ કરે છે. એટલે પરિણામ રિઝલ્ટમાં કોઈ કરતા ના હોય. પૂછ્યું છે એક પ્રશ્ન હતો, આપણે બપોરે ઓલી રુચિની સામાયિક કરીને રુચિ પર, તો એમાં અમુક કન્ફ્યુઝન થયા, એટલે એમાં કન્ફ્યુઝન થયું એટલે ક્લેરિફિકેશન માટે પૂછ્યું હતું. રુચિ, બિલીફ, વૃત્તિ અને રસ, એનું કનેક્શન કેવી રીતે છે બધા છે? રુચિ એ બિગિનિંગ છે, પછી બિલીફ એમાંથી, પછી બિલીફ બેસી જાય કે મને આમાં જ મજા આવી, મીઠું લાગે છે એટલે એને બિલીફ બેસી જાય કે આમાં જ મજા આવે, પછી એ કેવી રીતે વધારે મેળવું એવી વૃત્તિ ઊભી થાય, પછી એ રસ ભોગવે છે. જ્યારે ભેગું થાય, જલેબી ભેગી થાય એટલે રસ ભોગવે, ત્યારે મજા આવી ગઈ કે છે. એટલે આવી રીતે કનેક્શન છે એનું. એટલે પણ મૂળ અહંકારને રુચિ છે, કંઈક મારે સુખ લેવું છે, ક્યાંકથી મને મળશે, આમાંથી જ મળશે મને. પછી માર ખાય તો કે ના, પણ કદાચ આ રીતે ભૂલ કરી હશે, ફરી ટ્રાય કરે કે આમાંથી મળશે તો ખરું જ કંઈક. જેમ કૂતરું હાડકામાંથી ચાવ્યા જ કરે ને, કંઈક સુખ આવશે એમાંથી. હવે દુઃખી છે, ભૂખ્યો છે, માટે એને સુખ લેવા માટે હવે બિલીફ બેસી જાય છે. પણ એ રુચિ એટલે એને આ સંસાર, આ સંસારમાં માનમાં સુખ મળશે, વિષયમાં સુખ મળશે, લક્ષ્મીથી સુખ મળશે, બધું માની બેઠેલું છે. પછી એમાં જ વૃત્તિઓ રહ્યા કરે, એમાંથી રસે આવે, બધું એમાંનું એમ, પણ આવું નજીકનું છે બધું. પણ એ બિલીફ પછી બેસે છે, પહેલાં એને સુખ. જેમ મજૂરીમાં દુઃખ લાગ્યું ને, એટલે કડિયા કામમાં સુખની બિલીફ બેઠી, અને અહીં દુઃખ પડે છે ને, અરુચિ થાય છે, એટલે ત્યાં રુચિ બેસે કે અહીંથી સુખ મળશે, આ કડીઓ થવું ને તો મજા પડી જાય. એટલે અહીંથી એને પહેલાં સુખ પછી બિલીફ,
વેલી બેઠા પછી બીજે ભાવ એને એ બાબતનું જ્ઞાન ભેગું થાય, એટલે બુદ્ધિ ને અહંકાર બધા પછી ગ્રહણ કરતો જાય, કેવી રીતે કડિયાનું કામ કરવું, કેવી રીતે કરવું, ક્યાંથી કરવું, પછી એને વર્તન આવે. એટલે એવું હજી ક્લેરિફિકેશન માટે એવું કહી શકાય કે દરેક જે વસ્તુ હોય ધારો કે તો એમાં બેઝ બિલીફ હોય કે આમાં સુખ છે, એને જ રુચિ કહી શકાય કે અલગ ચીજ છે? એ જ રુચિ. હવે ખરેખર કશું છે જ નહીં, આ પૂતગલનું પૂરણ ગલન થાય છે, સુખ તો મારા આત્મામાં છે એને ખાતરી થઈ જાય, કન્ફર્મ થઈ ગયું. પછી પહેલાંમાં કંઈ સુખ દુઃખ, સુખે નથી ને દુઃખે નથી, મજાએ નથી ને કંટાળોય નથી, એ ઇફેક્ટ આપે ને જાય છે, કોઝિસની ઇફેક્ટ આપીને જાય છે. સુખ તો મારા આત્મામાં જ છે, પછી એને કંઈ લેવા દેવા રહી નહીં, પછી પેલું છૂટી જાય અને પોતે પોતાના આનંદમાં રહી શકે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું. વિલાસ ATPL. અહંકાર શૂન્યતાને પામતો જાય તો સૂઝ વધતી જાય, જ્યારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો હોય તો સૂઝની જરૂર હોય કે પ્રજ્ઞાથી થાય? પ્રજ્ઞાથી થાય, તમારે નિશ્ચયની જરૂર છે, એ પ્રજ્ઞાશક્તિની હેલ્પ મળશે જ. નિશ્ચય ફાઇલ છે, સંભાવ નિકાલ કરવો છે. પણ પૂજ્યશ્રી, જ્ઞાન પછી અહંકાર ફ્રેક્ચર થાય તો આપણે હજી ફાઇલનો સંભાવ નિકાલ કરવામાં શું નડે? બસ આ જ બધું ભરેલો માલ છે ને બધું. અહંકાર તો ફ્રેક્ચર થાય છે, પણ કર્મ બાંધનારો અહંકાર જાય છે, કર્મ ફળ ભોગવનારો તો બાકી રહ્યો નહીં, એને લીધે તો ફાઇલો ઊભી રહી છે. જેમ જેમ ભોગવનારો ફાઇલનો નિકાલ થશે ને, તેમ ભોગવનારો અહંકારે ખાલી થતો જશે, પછી છુટકારો ખરેખરો અનુભવાશે. જય સચ્ચિદાનંદ. બોલો. પૂજ્યશ્રી, આજે સામાયિક કરી તો દેખાયું કે હજુ સુધી રુચિ અને અરુચિ ઉપર ક્યારેક ખૂબ ઝીણવટથી પુરુષાર્થ થયો જ નથી. રુચિ અને અરુચિ એટલા બધા સૂક્ષ્મમાં પડેલા છે કે ક્યારે તેના થકી ભોગવટા આવ્યા હતા તેનો પણ ખ્યાલ નહોતો રહ્યો. આજે દેખાયો અને તન્માયાકાર ખૂબ જ વ્યાકુળ થઈ ગયો હતો. એ વખતે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું બટન દબાવેલું હોય એટલે રુચિ અને અરુચિથી કોઈને દુઃખ ન ક્યારેય અપાઈ ગયું હોય તેનો પણ ખ્યાલ નહોતો રહ્યો, કેમ કે આ ખૂબ સૂક્ષ્મમાં છે. એટલે મેઇન આ રુચિ અરુચિ એક સૂક્ષ્મતાના કયા લેવલે હોય છે? આમાં કેવું છે, અહીં દુઃખ પડે ને, કોઈ પણ બાબતમાં દુઃખ પડે ને, એટલે એની રુચિ હોય ને ત્યાં વૃત્તિ જતી રહે ને, એમાં પછી હૂંફ લે કહો કે પછી એમાં સુખ લે કહો, રુચિમાં તન્મય આકાર થઈ જાય. એટલે એને કંઈ પણ બહાર દુઃખ આવ્યું ને, એટલે એની રુચિ શેમાં છે ને, ત્યાં બીજ, એ રુચિમાંથી બીજ પડે છે ખરેખર. આ તો અક્રમ છે ને, એટલે રુચિ અરુચિથી ઉપર બેસાડ્યા, ખરેખર બીજ ના પડે એવી સ્થિતિમાં. તો આ રુચિમાંથી બીજ પડે, અરુચિમાંથી પણ બીજ પડે, દ્વેષ નામનું, વૈરાગ નામનું. આ તો ડીપ એવી જગ્યાએ છે કે જ્યારે ખરેખર દુઃખ પડે ને બહાર, તેને વૃત્તિઓ પેલા રુચિમાં પછી રમણતા કરે અને પછી એને દુઃખ, પેલા દુઃખનું રક્ષણ અહીંથી મળે ને રુચિમાંથી. એટલે એ જ છે કે આ રોગ હજુ ક્યાંક મીઠાશ ખોળે છે કે પછી તેને લઈને ક્યાંક હૂંફ એને, હા એ જોઈએ છે, હૂંફ અને મીઠાશ શું કામ છે? કે હૂંફ મીઠાશ શું કામ લે છે? તપ નથી થતું, આત્મામાં આવવાનું છે. પ્રકૃતિના દુઃખમાં જે જુદાપણાની જાગૃતિ રાખી આત્મામાં આવવાનું તપ નથી કરતા, પછી અહીં દુઃખ પડ્યું એટલે પછી સંસારી બીજી બાબતોમાં સુખ લઈ, મીઠાશ લઈ અને ત્યાં સિટ ડાઉન થઈ જાય છે, આત્મામાં નથી ઘૂસતો. એટલે આ તપ જે નથી થતું એટલે કચાશ, એ નબળાઈ કહેવાય. એટલે દર્શન એટલે જાગૃતિ, આપણે પ્રતિથી બેઠી છે કે હું શુદ્ધાત્મા છું, હવે જે જાગૃતિથી તપ કરવું છે કે આ હવે શશિકાંતનું છે, મારું નથી, હું શુદ્ધાત્મા છું, ત્યાં એ જુદાપણું રાખવાને બદલે શશિકાંત રૂપ જ થઈ અને પછી વૃત્તિઓ પહેલાંમાં જતી રહે છે. જ્યાં રુચિ હોય ને, માનની રુચિ હોય કે એક લોભની હોય કે વિષયની હોય, નથી કહેતા બહુ દુઃખ પડે ને એટલે પછી અપમાન ભયંકર પણ થયું તો વિષય મજતો રહે. એટલે આ કષાયની બળતરા પછી ક્યાંક એની પાંચ ઇન્દ્રિયના સુખોની રુચિ હોય ને એમાં જતું રહે પછી. એટલે આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સિવાય શું આ માટે આપની આલોચના કરી શકાય તો મુક્ત થવાય ના? એટલે જાગૃત રહેવાની જરૂર છે કે મારે કોઈ સંસારી અવલંબન લઈને મારા દુઃખ મટાડવા નથી, આત્માના આધારે જ આત્માનું અવલંબન લઈને મટાડવું છે, અથવા તો ત્યાં તપ કરવું છે. મારું મોહ બળે છે, મારું માન બળે છે, મારું આ
આ કશાય બળી રહ્યા છે, મારે તપ કરીને જુદું જોવું છે ને, આત્માનું સ્થાન મારે મારું પદ છોડવું નથી, એ પુરુષાર્થ આપણે લાવવા માંગીએ છીએ. તપ થાય એવી શક્તિ મગનભાઈ, જે જમવામાં રસ ન હોય એવું દાદા કહે છે, જો રસ ન હોય તો પછી જમવાનું કોઈ મતલબ જ રહેતો નથી ને જીવનની અંદર. ના, એવો બે ભાગ છે, ખાનારો ખાય છે અને રસ લેનારો રસ લે છે, બે જુદા છે. ખાનારાને બધો સ્વાદ આવે, ફર્સ્ટ ક્લાસ. ઉલટાનો બોલો તન્મય આકાર થનારો ખરેખર સાચી રીતે ખાઈ શકતો નથી, એનું ચિત્ત બીજે ભટકતો હોય, વાતો કરતો હોય, બીજે જોતો હોય, બીજું ધ્યાનમાં હોય, એ ભોગવી શકતો નથી. અને ખરેખર જેને રસ ન હોય ને એ ખરેખરું ભોગવી શકે, એ સરસ મજાનું ચાખે, ભોગવે અને સંતૃપ્તિ થાય ને, આમ સંતોષ થઈ જાય અને પોતાને જાગૃતિ રહે કે આ ભાઈને સંતોષ થયો પૂરેપૂરો. ખાનારો જ ખાય છે, તમે ખાતા જ નથી, તમે બીજે તન્મય આકારો છો. મજા આવી, હા, ગયા વખતે ત્યાં ખાધેલું ને એના જેવું જ છે, આ ફર્સ્ટ ક્લાસ વસ્તુ બની છે. બોલો, ચિત્ત ગયું બી છે, ખાવામાં તન્મય આકાર નથી હોતો. અરે ખાવામાં એટલે પોતાના બીજી વૃત્તિઓ બીજે તન્મય આકાર થઈ જાય છે, એટલે ખાવાનો સંતોષ જ નથી થતો. પછી વધારે ખવાઈ કેમ જાય છે? અસંતોષની ભૂખ વધારે ખાઈ લે પછી. એટલે એવી જ રીતે જેમ જમવામાં રસ નથી, જમવામાં રસ નથી એવી જ રીતે જીવનમાં પણ રસ ન હોય. દાખલા તરીકે વિતરાગ, આપણે જે વિતરાગની વારંવાર વાત થાય, જો રાગ જ વગરનું લાઈફ હોય તો લાઈફ જ ન હોય ને, લાઈફનું જીવન હેતુ શું? અરે રાગ વગરની લાઈફમાં તો લોકો નમસ્કાર કરે ને, વાઇફ જ નમસ્કાર કરે કે આ તો દેવ પુરુષ મારા ઘરે છે. ના પણ એ રાગ, એ રાગવાળા તો રાગમાંથી અપેક્ષા જન્મે ને કકડાટ થાય દ્વેષરૂપી, પછી એ રાગદ્વેષ તો દુઃખદાયી છે. વિતરાગ તો, વિતરાગનું જીવન કેવું હોય? એ પ્રેમવાળું હોય. પછી વિતરાગ એટલે હવે લુખો નહીં, પ્રેમવાળું. એ જમતી વખતે રસ વગરનું ભોગવે ને તે નિરાંતે બધું સમરસી ખાતો હોય, નિરાંતે તન્મય આકાર વગર ખાતો હોય. ખાનારો ખાય, જાણનારો જાણે, એમ નામ રસ વગર ખાધું કહેવાય. અને ખાનારાને સંતોષ થાય, ખૂટતું કરતું બધું નિરાંતે, એ અથાણું શાકભાજી ને બધું, શાક ને દાળ ને મસાલા ને બધું, ચટણી અથાણા નિરાંતે ખાય. પણ દુનિયામાં પૂજ્ય શ્રી, પણ દુનિયામાં જો બધા વિતરાગ થઈ જાય તો પછી સંસારને ગાડું હાલે કેમ? અરે વિતરાગ થવા માટે તો બધા રાહ જોઈને બેઠા છે, પણ થાય નહીં ને, ગાલી સાંકડી છે, એક એક માંડ માંડ જાય છે. અને હાઈવે ઉપર તો લાખો માણસો હાથે દોડી શકે એટલા પોળા પોળા હાઈવે છે, ઓર્નામેન્ટ બધું, અહીં તો એક એક માંડ માંડ જાય. તે કુદરતનું એવું ચારણું છે ને, એ એકાદ માંડ જશે, એકાદ માંડ જશે, એટલે તમે ચિંતા ના કરશો, દુનિયાનું કાંઈ નથી બગડવાનું. આવું ને આવું ઝઘડે ઝઘડા, રગડે રગડા, ચાલુ જ રહેશે જગતમાં તો. ભાઈ એ તો પૂજ્ય શ્રી, આપણા દેશમાં વસ્તી વિસ્ફોટ છે એટલા માટે એવું લાગે. વિદેશમાં જ્યાં વસ્તી ઓછી છે ત્યાં લોકો, આપને એમ લાગે કે આ લોકો બધા જાણે એકદમ દાદાના જ્ઞાનમાં જ હોય, એકદમ એટલા બધા ડિસિપ્લિનમાં હોય. એ ડિસિપ્લિન એને જ્ઞાન નથી કહેવાતું, આપણે હોતું જ નથી. ડિસિપ્લિન એને જ્ઞાન કહેવાતું જ નથી, અને અનડિસિપ્લિનને અજ્ઞાન કહેવાતું નથી. ડિસિપ્લિન અને અનડિસિપ્લિનની આગળ છે જ્ઞાન, તો રાગદ્વેષ ના કરે એમ નામ જ્ઞાન. આપણે ડિસિપ્લિન ઉપર રાગ હોય ને અનડિસિપ્લિન ઉપર દ્વેષ હોય, એમ જ્ઞાન. જે જે કન્ટ્રીમાં એકદમ ઓછી વસ્તી છે, સુખ સંપન્ન છે, એ લોકો એટલા બધા ડિસિપ્લિન પ્લસ એકાબીજાને હેલ્પ કરે, એકાબીજાને મદદ કરે, બીજાને કોઈ નુકસાન ના કરે, એકાબીજાને આગાપાછી ના કરે, એની દુનિયામાં જ મસ્ત હોય. તો એને દાદાનું જ્ઞાન મળી ગયું હશે? ના, એવું નથી. બાળકો હંમેશા ડિસિપ્લિનમાં હોય કે ના હોય, કે આ બધા બા લાઇનમાં ચાલો તો બિચારા લાઇનમાં ચાલે. તમે બેબી એમએસટીમાં જોવા જો, જોઈ ડાયા હોય એકદમ, 3 વર્ષના બાબા, 4 વર્ષના બાબા. અને કોલેજિયનો તો આમ ટીચર ફરે ને ખેરો મારે પછી આમ જોયા, એટલે કોલેજિયન કહેવાય. ઇનડિસિપ્લિનવાળા કોલેજિયન કહેવાય, અને આ બાબલા કહેવાય. બાબલો મોટો થશે ને ત્યારે ઇનડિસિપ્લિનમાં આવશે, પછી વિતરાગ થશે ને ત્યારે મોક્ષે જવાશે. આ તો જો બુદ્ધિ ડેવલપ, એ ભૌતિક બુદ્ધિ ડેવલપ થઈ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ ડેવલપ નથી થઈ, એટલે ત્યાંથી ડેવલપ થતાં સુધી પછી અસહજ થશે, ડિસ્ટર્બ, ક્રોધ, માન, માયાલોભ 40 ફૂટ ઊંચા થાય, મોટા 7 પેઢીનો લોભ વધે, પછી એમાંથી વિતરાગ થાય ને ત્યારે મોક્ષે જાય. તમે કહો છો બરોબર છે. જય શ્રી રામ. રેખા ગજેરા બોલો. આપણે બટન દબાયેલું હોય કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, અથવા મન વચન કાયથી કોઈને, કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, અને પછી જે અંદરથી આવે એ શું જ કહેવાય? ના, એ તો બધું સરસ થાય. પણ આપણે શું છે કે બટન આ દબાયું તો પેલા બટન દબાઈ ગયેલા છે, સીધો કરી નાખવું, મને કહી શું શકે, જોઈ લઈશ ને, એ બટન દબાઈ ગયા છે, ખોલ્યા જ નથી આપણે હજુ.
એટલે પ્રોબ્લેમ વધી જાય છે. સામાયિકમાં થોડી થોડી સૂઝ પડે ને, તો એ જુદી વસ્તુ છે સૂઝ આખી. આ તો બુદ્ધિનું ચલન જોરદાર ચાલતું હોય છે, શું કરું શું ના કરું. પૂજ્યશ્રી બોલો. અશોક શાહ બોલો. જણાવ્યું થોડો પ્રકાશ જોયો હતો કે સૂઝ જે આપણે કીધું કે જે લેવલે ડેવલપમેન્ટ હોય એ પ્રમાણે તમને ખ્યાલ આવે. હવે વ્યવહારિક સૂઝ જે છે એ જન્મ સાથે જ જે આવે એ કે એમાં ફેરફાર થઈ શકે ના વધે ને વધે. એ સૂઝ એટલે શું? એવરી મિનિટ એવરી ડે વધ્યા જ કરતી વધઘટ થયા જ વધતી હોય ઘણું કરીને. તો બરાબર જેમ નદીનો પ્રવાહ હોય ને, હા, તે પેલું લાકડું આગળ ખસ્યા કરે ને, હા, એટલે આ મનુષ્યો કુદરતના પ્રવાહમાં છે. બરાબર. સંસરણ માર્ગ અને પ્રવાહમાં ધીમે ધીમે સૂઝ વધ્યા જ કરતી હોય. અને જ્ઞાન લીધા પછી જે તમે નિશ્ચય સૂઝ કે આત્માની સૂઝ કહો છો એ પુરુષાર્થથી વધી શકે? એ કૃપાથી થઈ ગયું છે. હવે 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 કે ને આ ફાઇલો નિકાલ બાકી રહ્યા છે. હા, એટલે આપણે ખરેખર સૂઝ વધારવાની જે રહેતી નથી. અચ્છા. એટલે જે કેવળ દર્શન સુધીનું મળી ગયું છે ખરેખર, તો હવે જે મળ્યું છે એમાં જાગ્રત રહેવાની જરૂર છે કે મને શું મળ્યું એનો ઉપયોગ કરવાની જરૂર છે. બરાબર. જે મળી ગયું છે, જેમ તમારી પાસે 50 લાખ આવી ગયા, તો મારે કમાવા માટે શું? હવે કમાવાની આ હાંચવો અને પછી યોગ્ય રીતે વાપરો, એ વાપરવાનું બાકી રહ્યું છે આપણે. એટલે એમાં પુરુષાર્થનું કોઈ મહત્વ રહ્યું નહીં ને? પુરુષાર્થનું રહ્યું ને. હા, ઉપયોગ શુદ્ધ ઉપયોગ રાખવો એ પુરુષાર્થ કહેવાય. જાગૃતિ, 5 આજ્ઞા પાળવી એ પુરુષાર્થ, જાગૃતિ રાખવી પુરુષાર્થ, એમાં નિર્દોષ જોવા પુરુષાર્થ, સંભાવે નિકાલ કરવો પુરુષાર્થ. જય સચિદાનંદ. બરોબર છે. પ્રથમ શુદ્ધાત્મામાં રહ્યા પછી દોષો જોવાના છે, તેને બદલે પહેલા દોષો જોતા જતા જઈએ, પછી પૂરા થઈ જાય પછી શુદ્ધાત્મામાં બેસી જવાય અને પછી આનંદમાં આવે છે આ, અને આનંદ ભોગતા બની જાય છે, તો શું આ બધું ઉલટું થાય છે? ના ના, એ પહેલાં શુદ્ધાત્મા થઈને જ તમે નક્કી કરેલું કે મારે શુદ્ધાત્મ આ ઇન્દિરાના દોષ જોવા છે. પછી વિગત બોલ્યા કે ના બોલ્યા, પણ એ બેટન દબાયેલું જ હતું આપણું કે મારે આ ફાઇલ બંને જોવી છે સામાયિકમાં. એટલે એ બરોબર જ છે. હા, ચાલવા દો. હા, એ છે. પાછા કહે છે કે બહુ આનંદના ભોગતા પણ ન બનાય એવું પણ વાંચ્યું છે. એ ખરાબ. હમણાં આનંદના ભોગતા એટલે શું? કે અહંકાર જે આનંદ લે છે. એટલે આ શું છે કે કોઈક વખત આનંદ આવે છે, બાકી તો જાગૃતિ વધારો. તમે આનંદની અપેક્ષા ઓછી રાખો, ના રાખો તો ચાલશે. જાગૃતિ વધે, જુદાપણું વધે, એના પુરુષાર્થમાં આગળ વધો. આ તો શું છે કે પેલું આનંદના ભોગતા એટલે શું? આનંદમાં આવી જાય ને પછી આનંદને રમણતામાં રહે. હા, રમણતામાં. અને પેલું ચોખ્ખું કરવાનું રહી જાય પછી. હા હા, બરોબર. જેમ પેલું ગીત ગાતા ગાતા ભૂલી જાય હું કપડાં ધોવા બેઠી છું. હા હા, પછી ગીત સાંભળવા મજા આવી જાય. એવું થઈ જાય પછી. એવું થાય છે, આનંદમાં આવી જવાય છે, ભૂલી જવાય છે. વાંધો નહીં, આનંદનો રાખો. એટલે સંસારમાં આનંદ થવાથી શું ફાયદો થશે? આ સંસારમાં પછી બીજા કકડાટ કરવાનું બંધ થઈ જશે. ખરો આનંદ તો આત્માનો આપણે ચાખ્યો તે છે. એ બરોબર છે. ઝઘડા બગડા ઓછા કરો હવે. એટલે પણ અહંકાર આનંદનો ભોગતા થાય છે, આપણે એને જોવાનો જ છે. હા, એ જોવાનો. બરોબર, જોવાનો છે. અને બીજું છે કે આ રુચિ અરુચિની સામાયિક કરવામાં આપણે એટલું બધું આમ અંદરથી બટન ખબર નહીં પૂર્વભવનું કે અભવનું દબાઈ ગયું છે કે એવું થાય છે કે સર્વ શરીર ખલુ ધર્મ સાધનમ આ વાત જીવનમાં બહુ ફિટ થઈ ગઈ છે. એટલે જ્યારથી સમજણા થયા ત્યારથી ખોરાકમાં એવું થાય છે કે સાત્વિક ખોરાક લેવું જોઈએ, ભૂસું ને ભજીયાને એવા જેવા તેવા ખોરાક ન ખાવા જોઈએ, પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. આમ પક્ષપાત રહ્યા જ કરે છે. એટલે શું શરીરને સાચવવા માટે ને ધર્મ કરવાને આત્મા પ્રાપ્ત કરવા માટે આવું થાય છે? એ કોને રહે છે એવું? હા, ઇન્દિરાને. હા, તમે છેટાડીને જોયું કે આ બેનને જરાક આગ્રહ છે. હા, પક્ષપાત કકડાટ નહીં કરવાનો. કોક દાડો ભૂલચૂક બીજી થઈ ને તો ડખા નહીં કરવાનો, સંભાવ નિકાલ કરવાનો. પણ રસોડું હાથમાં છે એટલે પછી પોતાને જેવું બનાવવું હોય એવું જ બનાવે ને. હા, એ ખરું. પણ કોઈ કે મમ્મી આમ બનાવો તો આપણે કાલ નિકાલ કરી નાખવાનો. આવું ખવાતો દહીંની જોડે આ ખવાતો હશે, ખચખચ નહીં કરવાનું, ભાવ તો આપી દેવાનો.
હા, એટલે સ્વાદિષ્ટને 4% બંધ ખાવું હોય કોઈને તો એ બનતું જ નથી. ખબર ને એમ થાય કે આવું ખાવાથી તો બીમાર પડી જાય, આવું ખાવું ન જોઈએ ક્યારે. હા, પણ સંભાવે નિકાલ કરજો ને ફાઇલનો. રમેશ વસી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી બોલો. સૂજ અને કોઠા સૂજ, સૂજ એ બંને એક જ છે લગભગ? થોડી આગળ છે કોઠા સૂજ. અને ઇન્ટ્યુશન, અંતસ્ફુરણ. ઇન્ટ્યુશન જુદી વસ્તુ છે. એ સૂજ ઇન્ટ્યુશન ને સૂજ કહો તો ચાલે, એને ઇનસાઇટ કહેવાય છે. સૂજને અંતરદર્શન. એ ત્રણેયમાં ભેદ શું છે? કોઠા સૂજ તો અનુભવી હોય એને, એટલે નથી કહેતા હૈયા ઉકલત કહે છે, અથવા કોમન સેન્સની નજીક જાય કોઠા સૂજવાળો. એ ગમે તેવા પઝલ આવે ને તો શાંતિથી ઉકેલી નાખે, એને ગૂંચવાડો ના થાય. આને તો સૂજ ગૂંચાતો હોય પછી સૂજ પડે પછી સોલ્યુશન આવે, એટલે ગૂંચાય નહીં. એને અનુભવ એવો સરસ હોય કે આમ 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 કરીને ઉકેલાવી નાખે, સમજાવી પટાવીને, એડજસ્ટ એવરીવેર, થિયરેટિકલી ને પ્રેક્ટિકલી. કોમન સેન્સવાળો હોય જરા કોઠા સૂજ કહેવાય. ઇન્ટ્યુશન જુદી વસ્તુ છે. ઇન્ટ્યુશનને શું કહેવાય આ લોકો ઇંગ્લિશમાં? અંતસ્ફુરણ. એ અંતસ્ફુરણ જે કહેતા હોય તો તમે કહો એને, એ જુદી વસ્તુ છે. એ હવે આપણે શું કરું ટ્રાન્સલેશન? આપણે સમજી ગયા ને સૂજ. લખતરિયા સોનલ. આવરણ તૂટી જવું ને આવરણ તો આમ જોઈએ ને તો જ્ઞાનવિધિ પછી દાદા કૃપાથી મૂળ આવરણ તો તૂટી જ ગયું છે, નિસંગ પણ અનુભવાય છે. પછી એક બીજું છે કે આવરણ ખસે તો દોષો દેખાઈ જાય, અને એક ત્રીજું છે કે એક આમ કોઈ પણ એક દોષ થઈ જાય ને આમ કસાય તો એવું મોટું આવરણ આવી જાય એવું લાગે, તો એમાં શું આમ કઈ રીતે હોય છે? એટલે આ શું છે કે મૂળ આવરણ તો તૂટ્યું, અજ્ઞાનરૂપી હું કોણ છું એનું ભાન થયું, વ્યવસ્થિત કરતા છે સમજાયું. હવે એ મિસ્ટેકરૂપી આવરણો છે તે ધીમે ધીમે, એ કોઈ ચીકણા 10 પડ હોય, કોકને 100 પડ હોય, કોકને 500 પડ હોય, આ એક વખત પ્રતિક્રમણને બધું થાય છે ને ત્યારે એક પડ જાય છે પછી. અને તમે કોઈક દાડો દોષોનું રક્ષણ કરો ત્યારે પેલું પેન્ડિંગ રહ્યું એવું સમજવું. પછી જ્યારે ભાન થાય ત્યારે અરે આ ખોટું થઈ ગયું રક્ષણ, ત્યારે પાછું પડ તૂટશે. એટલે એ જે આવરણ આવી જાય છે ને ત્યારે આમ એવું ખોટ ગયો ને એવું આમ બહુ પછી દુઃખી નહીં થવાનું. એક એ જે ઓલો ભાગ સોનું થઈ ગયો છે જ્ઞાનવિધિ પછી, તો પછી આવરણ એ તો રહેશે. હવે આવરણવાળા જ્ઞાન કર્મ ખપાવ્યા વગર મળ્યું છે ને, એટલે આવરણો તો આવ્યા જ કરશે, પણ ધીમે ધીમે નિકાલ કરતા જાઓ. જેટલો નિકાલ થયો ને એ પછી આવરણ ફરી નહીં આવે, નવું આવશે એ ખાલી ખાલી થતું જશે. એટલે દુઃખી થવા આમાં શું અસરના ભોગવટામાં આવવા જેવું નથી, એવી સમજણ ગોઠવો કે અસરમાં ના આવી જાય. એ તો બધું થાય આ હતું જ, એમાંથી બહાર નીકળી રહ્યા છે. એટલે એમાંથી જ નીકળવું છે, કૃપા કરો કે આ અસરના અમલમાં આવી જવાય છે ને પછી બહુ કશો વાંધો નહીં. પછી થોડી વાર પછી જાગૃતિ આવે, પાછું રિસેટ કરવું બધું જ્ઞાન. જય અજીત જાની. જય સચ્ચિદાનંદ. સુરત સૂજના આટલી સુંદર સમજણ આપનાર જ્ઞાન પુરુષ, આપતોવાણી શ્રેણી 3માં પાન નંબર 71 ઉપર દાદાશ્રી આ પ્રમાણે કહે છે, પણ એ પહેલાં જે પ્રશ્નકર્તાએ સવાલ પૂછ્યો હતો એ કહું તો સારું પડશે. પ્રશ્નકર્તાએ દાદાશ્રીને એમ પૂછેલું, ભગવાન દુઃખનો હર્તા છે અને સુખનો કર્તા છે તો પછી અશાંતિ કેમ છે? હવે દાદાશ્રી જે જવાબ આપે છે એ આ જાતનો છે, ભગવાન દુઃખના હર્તાય નથી ને સુખના કર્તાય નથી. ભગવાન જોડે ભેદ બુદ્ધિ જાય, અભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે દુઃખ જાય. ભગવાન કોઈનું દુઃખ લેતા નથી ને સુખ આપતા નથી. એ તો એમ કહે છે કે મારી જોડે તન્મયાકાર થઈ જા, એક થઈ જા, એટલે દુઃખ નથી. એક વાત સાચી ના જાણે એનું નામ ભ્રાંતિ. નીચેના પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે. પહેલું, અભેદ બુદ્ધિ ક્યારે અને કઈ રીતે, અને ભગવાન સાથે તન્મયાકાર થવાનો ઉપાય બતાવશો. આ તો પૈણ્યા પછી પૂછે હવે કેમ છોકરી બતાડતા નથી, પછી શું થાય? તમે ખરેખર શુદ્ધાત્મા છો કે અજીતભાઈ છો? શુદ્ધાત્મા તો બસ શુદ્ધાત્મા થઈ ગયા, એટલે હવે શુદ્ધાત્મા જોડે પૈણ્યા કહેવાય, તન્મયાકાર કહેવાય, અભેદ બુદ્ધિ થઈ ગઈ. હવે ફાઇલનો નિકાલ બાકી રહ્યો છે, ફાઇલ નિકાલ થશે ને એટલે પૂર્ણ દશા આવશે. હવે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ. કારણ શું છે કે આ જે રાઇટ બિલીફ થઈ ને, એટલે પોતે પોતાની પ્રતિથી બેઠી હું ખરેખર કોણ છું, હવે પોતે જાગૃતિથી પાછો ફરી રહ્યો છે.
જેટલો અનુભવ થયો એટલો આત્મારૂપ થયો. એટલે આ અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થયા આપણા પાછા ફરવામાં. અને પેલું ઊંધું જતા હતા એને ભેદ બુદ્ધિ કહેવાય કે હું છું પણ હું શું છું, હું અજીતભાઈ છું. તો કે અજીતભાઈને હું છું માનવું એ નામ બુદ્ધિથી એને દેહાત્મ બુદ્ધિ કહેવાય. દેહને ઊંચું મનાવનારી બુદ્ધિ અને આત્માને ઊંચું મનાવે એને આત્મબુદ્ધિ કહેવાય. એ ચાલુ થઈ ગઈ આપણી. તો પછી આ અજીત એમ સમજવાનો પ્રયત્ન કરે કે અભેદ બુદ્ધિ અને તન્મયાકાર જે કંઈ આપણે પાંચ આજ્ઞાઓ પાડીએ છીએ, એ પાંચ આજ્ઞાથી પેલું દશા વધતી જશે, તદરૂપતા વધતી જશે. અનુભવ વધ્યો ને એટલે એકરૂપ થઈ ગયો કહેવાય ભગવાન સાથે. સમજાયું ને? જય સચિદાનંદ. હા, સિદ્ધાર્થ ત્રિવેદી. જય સચિદાનંદ. હાજી, આપણે ક્વેશ્ચન હતો કે આપણે રુચિ જેમાં હોય તેમાં જ સૂજ પડે કે કેવું? ના, એ તો ગૂંચવાડો ઊભો થાય ને એટલે સ્વિચ પડે કે કેવી રીતે સોલ્વ કરવું, મારી સેફસાઇટ શેમાં, મારું હિત શેમાં, આ ગૂંચવાડાનો ઉકેલ કેવી રીતે લાવવું, એ બધું ગૂંચવાય એટલે સ્વિચ પડી જાય. આવી રીતે સોલ્વ કરીએ એટલે રુચિ અને અરુચિથી કંઈ લિંક નથી કે સૂજની? સૂજની પછી શું છે કે પછી આ બુદ્ધિ એટલે કે સૂજમાંથી ભાવ અને ભાવમાંથી અહંકારને પછી એ રુચિ ઊભી થાય કે અહીંયા મને ફાયદો છે. પછી એ રુચિ એટલે લાભ અલાભ અથવા તો શું કહેવાય એ દ્વંદ્વ જાગે છે ને પછી આ પેલું એ થાય છે. અહંકારને રુચિ છે કે મને આમાંથી કંઈક મળશે, હું આમાં સુખી થઈશ, આના આધારે જ મારું જીવન પૂરું થશે, એ અહંકારને રુચિ ઊભી થાય છે. કે આ સૂજ તો એનો ગૂંચવાડાનું સોલ્યુશન છે, એ જુદી વસ્તુ છે. આથી એટલે સૂજથી સૂજ આપણી બુદ્ધિ પકડી લે, બુદ્ધિ અને અહંકાર પકડી લે આપણી સૂજને અને આપણે રુચિ જાગે એવી ના. એટલે બુદ્ધિ પછી મનાવડાવે છે કે આ વિષયમાં જ સુખ છે, પૈસામાં જ સુખ છે. પછી અહંકારને રુચિ રહ્યા કરે, પૈસા ભેગા કર્યા જ કરે, ચાર પેઢી ચાલે એટલું ધન હોય ને તોય ભેગું કર્યા જ કરતો હોય. એ અહંકારને પછી લોભ પછી એને લોભાંધ કરાવી નાખે, એટલું વિષયાંધ કરાવી નાખે. એ બધું અહંકારનું આગળ વધ્યું રુચિ. હવે એ આત્મામાં રુચિ બેસે તો આ પછી છૂટે ધીમે ધીમે. કહો, ખરું સુખ તો આત્મામાં છે, બહાર નથી. જય સચિન. જય સચિન. ચેતન શાહ. પરમાણુની શુદ્ધ અવસ્થા એટલે વિસરસા. સંજોગોના દબાણથી હું ચંદુલાલ ને મેં આ કર્યું એ અજ્ઞાન ખડું થાય ત્યારે પરમાણુઓ ચાર્જ પ્રયોગ થાય છે, માટે તે પ્રયોગશા કહેવાય. પ્રયોગશા થયા પછી કારણ બે બંધાય, જે આવતા ભાવે મિશ્રતા થઈ જાય અને કડવા મીઠા ફળ આપે. ફળ આપતી વખતે પાછો બેભાન અવસ્થામાં નવું ચાર્જ કરી આપે અને તે સાયકલ ચાલ્યા જ કરે છે. તો પ્રશ્ન થાય છે કે હવે આપણે મહાત્માને તો કોઈ નવું ચાર્જ થતું નથી, તો એટલે પ્રયોગશા પરમાણુ હવે આપણને નથી લાગતા? આ શું અપેક્ષિત વાત છે કે પાંચ આજ્ઞા જેટલું પડાય છે ને એટલી રૂપ એટલું જ ભાગ થોડો કચરો પેસે છે. એ કચરો ના કહેવાય, એવા પરમાણુ શુદ્ધ પરમાણુ એવા પેસે છે કે તીર્થંકર અને જ્ઞાની ભેગા થશે અને મહાવિદ્ય ક્ષેત્ર ભેગું થશે પાંચ આજ્ઞાનું ફળ. અને થોડું ઘણું પેલો કચરો રહી ગયો હશે જે ડિસ્ચાર્જ પેન્ડિંગ, એ નિકાલ કરવાનું બાકી રહી જશે. સમજાયું ને? તો આ જ્ઞાન લીધા પહેલા આપણે જે પ્રયોગશા થઈ ગયા પરમાણુ, તો એ કેવી રીતે પછી? એ ઘણું ખરું તમારી બિલીફ બદલાય છે ને એટલે ઘણું ખરું પડી જશે. હવે આપણે એને ટેકો આપતા નથી, ઉલટાનું સામાયિકમાં રવિસોઈ ધોઈ નાખીએ છીએ એટલે ઘણો ખરો ભાગ ચોખ્ખો થઈ જશે. એટલે સંસારમાં ભટકવાનું પૂરું થઈ ગયું, છૂટી ગયા આમાંથી. મોક્ષ વે ટુ મોક્ષ માર્ગ આગળ વધી રહ્યા છે. અને આ પરમાણુ ચાર્જ થઈ એટલે મિશ્રતા થઈ જાય છે, એ તો આ આખા જિંદગીમાં આપણને ફળ આપવાના જ છે, તો પછી પેન્ડિંગ શું રહી જાય છે? એ ગયા ભાવમાં જે ચાર્જ કરેલું ને તે આ ભાવમાં ફળ આપી રહ્યા છે. અને જેમ પેલા દુકાનમાં 20 કોથળા હોય, આપણે નિકાલ પેલો ગ્રાહક આવ્યો તો કકડાટ થયો, જા ભાઈ તારે નથી લેવાની જરૂર, તો પેલો 20 ના 19 નહીં થયા, 20 ના 20 રહ્યા. ખરીદી કરવો એને ચાર્જ કહેવાય અને નિકાલ ન કર્યો એને પેન્ડિંગ રહ્યું કહેવાય. તો 20 ના 20 રહ્યા, પાછો બીજો ગ્રાહક આવશે ત્યારે 20 માંથી 19 કોથળા થશે આપણા. અને નવું ખરીદી એટલે નહીં, માલ ઓર્ડર આપીએ નવો આવે પછી 22 કોથળા થાય, એ બે ખરીદ્યા કહેવાય. એ ખરીદવાનું બંધ થઈ ગયું, નવું ઇનકમિંગ બંધ થઈ ગયું, જૂનું આઉટગોઈંગ પેન્ડિંગ રહ્યું કહેવાય. એટલે નેક્સ્ટ ભવે આ મિશ્રસા આપણે જઈ શકીએ પાછા મિશ્રસા? હા, એ પેન્ડિંગ રહેલું એટલે એટલો ભાગ પાછો કેરી ફોરવર્ડ થશે, એવું ને એવું ઉદયમાં આવશે. નિકાલ નહીં કરો તો પાછું પેન્ડિંગ રહ્યું કહેવાય. ઘણું ખરું થઈ જશે આ ભાવમાં, કારણ 2 મહિના 12 મહિના જાગૃતિ આવે કરે રે આવી ભૂલ થઈ ગઈ મારાથી,
કે દાડે ધોઈ નાખીએ છીએ એટલે ઘણા બધા આ દોષો ધોઈ જશે, કેરી ફોરવર્ડ બહુ જૂજ રહેશે. સમજાયું ને? જય સચિન. માત્ર હા બોલો. પૂજ્યશ્રી, જ્યારે માર પડે ત્યારે જ્ઞાન ગોઠવવાના બદલે સ્ત્રીપણું અનુકૂળતા ગોઠવી દે છે અને તે માળનો લાભ ઉઠાવી સ્ત્રીપણામાંથી છૂટવાના સ્કોપને ગુમાવી દેવાય છે. જેવી રીતે ખાવાની બાબતમાં અનુકૂળતા ગોઠવાય તેમ બીજી બાબતોમાં પણ સમી વ્યક્તિને કળાથી, કપટથી, માનથી ગમે તે પ્રકારે રીઝવી અને અથવા બીજા પાસેથી હુક મેળવીને પોતાના મોહ કે પોતાના સુખમાં જરાય આંચ આવવા દેતી નથી, તો તે માટે અમને વધુ સમજણ આપવા કૃપા કરો. ના એટલે આ તપ કરો ને જેટલું થાય એટલું કરી જવાનું. હા, અપમાન આવ્યો, હા કંઈ આક્ષેપ આવ્યો, આવશે જ અપમાન તો બહુ આવશે, આક્ષેપ આવશે, અપમાનો આવશે, દુઃખ આવશે, પ્રતિકૂળતા આવશે. તો આપણે લક્ષમાં રાખવાનું કે આ પ્રતિકૂળતાને જ્ઞાનથી જીતવી છે. હા, અનુકૂળતામાં કહે ને કે બધું એવી કંઈ શોધખોળ કરીને અનુકૂળતામાં ગાલી દે અને પ્રતિકૂળતાને ટાળી નાખે, એવું નથી થવા દેવું. પણ આમાં કેવું છે કે અત્યારે આપણે આ પહેલું લેવલને બીજું લેવલ સુધારો ને, આ ત્રીજું લેવલ સુખનું ને પ્રતિકૂળ અનુકૂળતાવાળી ત્રીજો લેવલ છે. પહેલા બે લેવલ ચાલતા હોય ને તો હજુ એ પૂરું ના થયું હોય ને ત્યાં સુખને સુધારવા જઈશું ને તો એની કરતાં હમણાં રહેવા દો, પહેલું સુધારો. કોઈ દુઃખ આપવાના આપણને, ધારો કે ખાવાની બાબત છે એમાં મજા ના આવી તો કંઈ દુઃખ આપવું નથી, અને મજા ના આવી તો ભોગવટામાં રહેવું નથી, અને મજા આવી તો પછી આ બે કચકચ બંધ થઈ ને પછી ત્રીજીનો હું નિકાલ કરીશું. બરાબર. પછી ત્રીજીના નિકાલ માટે આવશે આ પ્રકૃતિનું આવે છે ને પારાયણ, એમાં બધી વિગતવાર આવે છે સુખના, સુખમાં તન્મય આકાર ન થવું એ અદભુત વાતો મળશે આપણને. ત્યારે થોડીક લઈશું એ સામાયિક પૂરતી જ, હા પારાયણ પૂરતી જ. રોજમાં તો પેલા બે જ લેવલ સુધારે, ચાર સ્ટેપ અને બે લેવલ. ઉપરાણ ના લઈએ તોય ઉત્તમ. ખ્યાલમાં રાખીશું કે જેટલું તપ થાય ઉત્તમ છે. પણ હમણાં શું છે પેલું, જો પ્રતિકૂળતાને એકદમ જ બધું વધારવા માંડે ને તો પછી મુશ્કેલી પડી જાય, માંદા પડી જાય, તાવ આવી જાય. એટલે આપણે ઉતાવળ નથી કરવા. હમણાં આપણે 1200 માઇલથી 800 આવો, 600 આવો એમ પાછા તો ફરો. આ એટેક કરીએ, આર્ગ્યુમેન્ટ કરીએ, આક્ષેપો આપીને બીજાને દુઃખ આપીએ છીએ ને એ ભાગ જીત્યા તો બહુ મોટો પુરુષાર્થ કહેવાશે. પછી બીજાના દોષ જોવા, નેગેટિવ જોવું, એ બધું ઓછું થયું, બહુ મોટો પુરુષાર્થ. સ્ત્રી પણ ભાંગીને ભૂખો થઈ જશે એટલામાં તો. બોલો. ચાર્જ કરવો અને ડિસ્ચાર્જ કરવો, જ્યારે જ્ઞાન લીધું નહોતું એ પહેલાં એની કોઈ સમજ નહોતી કે આ ચાર્જ કર્મ થાય છે ને આ ડિસ્ચાર્જ થયું. જ્યારે જ્ઞાન વિધિ લીધા પછી આપણને 100% બિલીફ સેટ થઈ કે હું શુદ્ધાત્મા છું, ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ ચાર્જ કર્મ થાય છે ને આ ડિસ્ચાર્જ માલ નીકળે છે. તો પછી મૂળ કહેવાનું એ રહે છે કે જે માલ ડિસ્ચાર્જ થાય છે કે પૂર્વે ચાર્જ કરેલો, પૂર્વ જન્મમાં કે પછીનો, તે ડિસ્ચાર્જ માલ ક્યારેક એવો ભયાનક કંઈ નીકળતો હોય છે કે જેના પ્રતિક્રમણ ક્યારેક ઓછા બી થાય છે, ઘણીવાર સામાયિકમાં જોવાય છે, તો એ નેક્સ્ટ કેરી ફોરવર્ડ પેન્ડિંગ રહેશે ના? આપણી બિલીફ બદલે ઘણું ખરું નીકળી જશે, આપણે પસ્તાવા થાય છે, નથી ગમતું તો પડી જ જવાનું. છતાંય આપણે એની પર થોડું હોમવર્ક વધારે કરીએ છીએ કે ભાઈ વિજય આ ઊંધું ચાલે નહીં ચાલે, પ્રતિક્રમણ કર, નિશ્ચય કર, જોઈતી જ નથી, એટલે ખૂબ ભાગાકાર કરાવીએ એટલે પડી જશે રહ્યો સહયું. પણ જ્યારે આ માલ નીકળતો હોય છે ત્યારે આપણને અંદર એક સેટ થતું હોય છે કે આ મારું સ્વરૂપ ન હોય, હા હું આનાથી મુક્ત છું, એટલે એ પહેલો ભાગ થયો. પછી આ ઉલટી કરી એટલે કાર્પેટ બગડ્યું ધોવું તો પડશે ને, એ ધોવડાવવાનું કે જાઓ ધોઈ નાખો બધું. સામાયિકમાં આપણે નિરંતર જોજો કરીએ છીએ એ જોવાથી ફરી પડે છે, હા ઘણો ભાગ ધોવાઈ જશે. કાનજીભાઈ ઠેસિયા. દીપકભાઈ, વ્યવસ્થિત ની ઘટનાનું પરિણામ અને ક્રમબદ્ધ ઘટનાનું પરિણામ એ બે એક જ કહેવાય? કહેવાય ખરું, પણ જેને જ્ઞાન થઈ ગયું એ લોકો માટે છે. એટલે એમ કે વ્યક્તિનો પુરુષાર્થ એમાં કઈ ફેરફાર કરી શકે? પુરુષાર્થ આત્મા, આત્મા રૂપે રહે એ પુરુષાર્થ. આ પ્રકૃતિનો ભાગ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે એમાં દખલ ના કરે એ પુરુષાર્થ. હવે મારો જ દાખલો લાવ કે મારો 10-12 વર્ષ ત્યાં વજનનો પ્રોબ્લેમ છે. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે
આ મોહ ઉતરી જાય ને ફાઇલ બંધ પરનો, એ પુરુષાર્થ કહેવાય. અને એ વધે કે ઘટે, આપણે કે રાગદ્વેષ ના થાય, એ પુરુષાર્થ. અને સૂજનું પરિણામ વ્યક્તિના હાથમાં ખરું? શેનું પરિણામ? સૂજ, સૂજથી મળે કોઈ કાર્ય? હા, એ તો વ્યક્તિનું પોતાનું ને, એ સૂજ પ્રમાણે ચાલે તો બહુ મોટી પોતાની શાંતિ થાય ને બધાને શાંતિ થાય. પણ એ પરિણામ માનો કે ક્રમવ્રત પર્યાયમાં, એ ક્રમવ્રત પર્યાય જુદી વસ્તુ છે. એમ નહીં, અને વ્યવસ્થિતમાં એનું પરિણામ જુદું આવવાનું હોય તો એમાં માનો કે ફેરફાર તો ન જ કરી શકે ને? થાય ને, એ સૂજ પછી સંજોગ બરાબર વ્યવસ્થિત. માનો કે એક વ્યક્તિ ગાડી હાંકતો હોય, બહુ સુધથી હાઈવે ઉપર જતો હોય, પણ બાજુમાં બીજું વાહન નીકળે ને એનું ટાયર ફાટીને ઓલી ગાડીનું એક્સિડન્ટ થઈને માનો કે આ દુર્ઘટના થાય છે, તો ત્યાં સુધ કાંઈ એવી કામમાં ના આવે ને? ના, ત્યાં વ્યવસ્થિત સમજી લેવાનું. હા, સાચી વાત છે. જય સચિ, જય સચિ ભાવના. પૂજ્યશ્રી, આપતાવાણીભાઈ 283 નંબર ઉપર છે કે જ્ઞાની પુરુષ પાસે જ્યારે જ્યારે અડચણ પડે ત્યારે આવીને ખુલાસો કરી જવા જોઈએ કે આ મોરાલિટી છે યા આ મોરાલિટી નથી, એટલે એ સમજણ પાડો એમાં શું કહેવાય? હા, પણ એ મોરાલિટી એટલે શું છે કે હકનો સેજા સેજ મળે એ ભોગવવું, ત્યાં પછી બીજું ડખા કરીએ ડખો એ બધું મોરાલિટી તૂટી ગઈ પછી. એ તો અંદર જ બધું ભોગવટો આવે, રમજાય કે ઊંધું ચાલીએ છીએ તરત ખબર પડી જશે. આનંદ વધે એટલે આપણે સમજો સાચે રસ્તે છીએ. દુઃખ ઊભા થાય, ભોગવટા ઊભા થાય એટલે પાછા ફરવાની જરૂર છે, એવું સમજી લેવાનું. અડચણ એટલે જ્ઞાની પુરુષને કહી દેવું, એટલે આ શું છે કે અડચણ એટલે મોક્ષ માર્ગમાં ગૂંચવાડા થતા હોય ને તો પૂછી લો, આની માટે સત્સંગ છે જ ને. રોજ પછી પૂછવા આવો કે ભાઈ મારે જીરાનો ઉઘાર કરવો જોઈએ કે રહીનો? એના પપ્પા કે છે જઈ રહીનો કરો, ને મને એમ થાય છે જીરાનો કરું, હું શું કરું? એ પૂછપૂછ કરવા આવવાની જરૂર નથી. હા, બરોબર, જઈ શકે. પ્રવીણ પટેલ, લંડન. જય શકે ધનપતિશ્રી. બોલો. હું કહ્યો છું એમ વર્તનથી, બોલવાથી અને માનવાથી એ બીજા જન્મમાં કડ્યો થાય છે. વર્તનથી નહીં, બોલવાથી કદાચ બોલે પણ અંદર બિલીફમાં છે, માન્યતામાં. બરાબર. બહાર તો હું મજૂર જ છું એવું છે, તગારા ઉચકતો હોય ને હેલ્પ કરતો હોય, પણ અંદર એમ થાય પેલું સારું, એની રુચિ ત્યાં બેઠી હવે, પેલું સારું પેલું જોઈએ મને પછી. અચ્છા, આપણે બીજી રીતે જોઈએ આ બિલીફથી, આ પોલિટિશિયન છે, બિઝનેસમેન છે, એમ માને એ બિઝનેસ કરે છે, પોલિટિશિયન એમની રીતે ખુશીમાં છે, રાજીમાં છે એવું માને છે, તેથી શું બીજા જન્મમાં પોલિટિશિયન થવાના અને ફરી પાછી એ પ્રમાણે રાજ કરતા રહેવાના? સાધારણ સમજવા માટે વાત કરે કે આ કર્મ અહીં બંધાય છે, આ કાર્યોથી કર્મ બંધાતું નથી, બોલવાથી કે રૂપકોથી બંધાતું નથી, એની બિલીફ એમાં વર્તે છે એમાં બંધાય છે. અને જે તમે કહો કે પોલિટિશિયન હોય કે બિઝનેસમેન હોય કે ડૉક્ટર હોય, એની બિલીફમાં શું છે એ તપાસ કરવી પડે. એને આ તો દાખલો, દાદાએ દાખલા આપ્યા કે ભાઈ લાંચ લેતો હોય અને થાય કે આ લેતો ખોટું છે, મારે ના લેવું છે, આવતે બહુ લાંચ વગરનો થશે. અને લાંચ ના લેતો એમ થાય કે બધા લે છે ને હું રહી ગયો, મને મળતું નથી, લેવી જ જોઈએ, તો આવતે ભૂલે છે. એ એક સ્ટ્રોંગ બિલીફ એને આખો ભાવ ને આચીઓ બનાવી દે, અને એક સ્ટ્રોંગ બિલીફ એને આવતો ભાવ લાંચ ચોખ્ખો બનાવી, લાંચ ના લેતો એવો ચોખ્ખો બનાવી શકે. ત્યાં કા ઘરમાં દુઃખ થાય ને કે એની કરતાં ત્યાગ લીધો, હારો આ બૈરાન ઝંઝાટ બધી, તે આખો આવતો બહુ ત્યાગી થઈને ઉભો રહે. એટલે એ કઈ આમ શબ્દ બોલ્યા કરતાં એની બિલીફ કઈ સ્ટ્રોંગ બિલીફ બેસી ગઈ, એ મીન્સ સહી થઈ ગઈ, એ પછી રૂપક આવે. બહુ આ તો એક સાધારણ આપણને દાખલા મળે છે કે આવું આવું હોય, એની પરથી સિદ્ધાંત નક્કી થાય આપણો. આપણે કેવી રીતે પુરુષાર્થ કરો એ સમજવાની જરૂર છે કે હું હવે શુદ્ધાત્મા જ છું. પ્રવીણભાઈથી ખરાબ સારું થાય તો મેં કર્યું માનું જ નહીં, શુદ્ધાત્મા પણ હું છોડું જ નહીં, મારે મોક્ષે જ જવું છે, સિમંદર સ્વામી પાસે જ જવું છે, એ બધું સ્ટ્રોંગપણું રાખો, તમારી સેફ સાઈડ થશે. પ્રવીણભાઈનું ગમે તેવું ખરાબ સારું વ્યવહાર બન્યા પછી પણ તમારી સેફ સાઈડ નહીં બગડે, સમજાય છે ને? બરાબર. જય સચિદાન, જય સચિદાન. આપણે એક વાત આવી હતી નૈમિતિક કરતા, સામાયિકની વાત લઈએ થોડી. મારા ધક્કાથી પહેલાંને વાગ્યો, પહેલાંના ધક્કાથી પહેલો પડી ગયો, તો પહેલો માણસ પહેલાંને જ ગાળો બન, તને તે ધક્કો માર્યો ને હું પડ્યો કે છે,
ખરેખર ત્રીજી વ્યક્તિના ધક્કાથી થયેલું, અને હજુ સૂક્ષ્મમાં પહેલો માણસ જ આને ધક્કો મારે, એનો ધક્કો મને વાગે, મારો ધક્કો એને વાગે, એનો ધક્કો પહેલા માણસને જ વાગે, ને પેલો પડે. પોતાના જ ધક્કાથી પોતે પડે છે અને નિમિત્તને ગુનેગાર જોઈએ છે. આ જગતમાં બધું નૈમિતિક છે. સાચો કરતા પોતાની અજ્ઞાનતાથી પોતે ગુના કર્યા, કોઝિસ કર્યા, ત્યાં જ બીજ નખાય છે, અને એના ફળ જ્યારે આવે છે ત્યારે કોઈ નિમિત્ત દ્વારા આવે છે. પોતાના કોઝિસથી પોતાને ઇફેક્ટ ભોગવવી પડે છે, અને કોઈ નિમિત્ત દ્વારા કોઝિસની ઇફેક્ટ આવતી હોય છે. એ નિમિત્તને દોષિત જોવા નથી. આ બહુ મોટો સિદ્ધાંત છે જે આપણે પ્રેક્ટિકલી વાપરતા જ હોઈએ છીએ, પણ છતાંય જ્યારે પગ નીચે રહેલો આવે ને ત્યારે દેખાય કે આને લીધે બગડ્યું, આણે મારું બગાડ્યું, મારી જિંદગીમાં આણે ફાચર મારી, એ નોંધ જતી નથી. કોકને ગુનેગાર જોઈ જાય છે. આપણે સામાયિકમાં એ લાવવા માગીએ છીએ કે આ ક્યાં ક્યાં આવી આંટીઓ પડી ગઈ છે, શોધો કોને ખરેખર દરેક વર્તનમાં, વાણી વિચાર વર્તનમાં અને સામાન્ય વ્યક્તિના વ્યવહારમાં એ શુદ્ધાત્મા કરતા છે, હું શુદ્ધાત્મા કરતા છું, વ્યવસ્થિત કરતા રહેવું છે. નાની નાની બાબતો મારે છે, મોટી બાબતોમાં ગાડીમાંથી ઉતારી પાડે, અહીંથી આગળમાંથી ખસેડીને પાછળ મોકલે, અથવા તમારે હાનિ ના થાય તો ભાઈ હટી જાય, ફટકે કમાન છટકે, મને શું કામ ના પડે, મને નાક પીનાર કોણ. પછી ગણમાં ઘણું થાય, તારા બાપનું રાજ છે, નહીં ખસો શું કરી નાખશો, અલા આ પૂતગલ ખસે એમાં આપણે શું કામ આટલું બધું રક્ષણ કરીએ, આપણે શું કામ નિમિત્તને ગુનેગાર જોઈએ. આપણું માન તૂટે છે, માનના રક્ષણ માટે સામા આત્માને ગુનેગાર જોયો, નવા ગુના ઊભા કર્યા. આ દોષના રક્ષણ માટે કોઈને નિર્દોષ આત્માને ગુનેગાર જોવા નથી, પણ આ દોષનું રક્ષણ તોડવું છે કે સારું થયું અપમાન આવ્યું, કે માલ તૂટ્યો અપમાનનો પોતાના પણાનો, અને હું તો શુદ્ધાત્માપણામાં આગળ વધીશ, અને તું શુદ્ધાત્મા છે ને હું શુદ્ધાત્મા છું. આ પૂતગલ આ પૂતગલને ધક્કો મારે છે, મારા કોઝિસથી એ નિમિત્ત બન્યો છે, એનો દોષ નથી. ખરેખર તો ત્યાં સુધી પ્રતિકોણ કરવાના છે, હું મારા કોઝિસથી મને ઇફેક્ટ આવવામાં તમારે નિમિત્ત બનવું પડ્યું, મારા નિમિત્તે તમને ગુનો કરવો પડ્યો, તેની માફી માગું છું. અને એને નિર્દોષ જ જોવાનો છે, ઉલટાનો એને મુશ્કેલી પડી એની માફી માગવાની છે, પસ્તાવા લેવાનો છે. એને બદલે પોતાના દોષનું રક્ષણ થઈ જાય છે, નિમિત્તને ગુનેગાર જોઈ જાય છે, અને એ દોષ કાઢવા માગીએ છીએ આપણે દરેક બાબતમાં. ગમે તેવી આપણે કિંમતી વસ્તુ હોય, ગમે તેવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, કે ગમે તેવું આપણી જાત ઉપર આક્ષેપ આવે, તોય નિમિત્તને દોષિત જોવા નથી. એ પુરુષાર્થ આપણે લાવો છે, ગમે તે બન્યું, હળહળ તો અપમાન બધાની વચ્ચે કર્યો, ગમે તેવી છેતરપિંડી વિશ્વાસઘાત થયો, ગમે તેવા આક્ષેપ આવ્યા, ઘરમાં દગો ફટકો નીકળે, તો એ કોઈ કરતા જોવો નથી, કોઈ દોષિત જોવો નથી. એ કાયમ એ દ્રષ્ટિએ આપણે લાવવા માગીએ છીએ. થોડી થોડી સિદ્ધ કરી છે, પણ જે મોટું આવે ને ત્યારે હલી જવાય છે. મારું ફટક્યું ગયું કે છે, મને બસ ચેન નથી પડતું, આ લોકો મને કેમ ત્રાસ આપ્યો, મને કેમ અપમાન કર્યું, અને દોષિત દેખાયા કરે અને બીજાને દોષિત જુઓ, એ જ પોતાના ભોગવટાનું કારણ. પોતાનો આનંદ ઉડી જાય, ચેન ઉડી જાય, ભોગવટો 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 ભોગવે તેની ભૂલ, હું ભોગવું છું મારી ભૂલ, ભૂલ કઈ, બીજાને દોષિત જોઈએ ભૂલ, પોતાના દોષનું રક્ષણ કર્યું એ ભૂલ, અને હું આત્મા છું એ ચૂક્યા, અને હું દીપક છું મારું અપમાન થયું એ દોષમાં પડ્યા. એટલે આ છે સાદી વાત, પણ આપણે સામાયિકમાં આજે લઈએ, ઉપયોગપૂર્વક ગોઠવીએ આ જાગૃતિને, અને ગમે તેવા પ્રસંગ જે હડહડતા અપમાન જેવા આવ્યા હોય, જિંદગીમાં બધી નોંધો લેવાઈ ગઈ હોય, રહી રહીને યાદ આવે જો આ ખોટું કરે છે, દર વખતે આવું જ કરે છે, અને જેના અભિપ્રાય ગાઢ થઈ ગયા હોય, એવા પ્રસંગોને આજે સામાયિકમાં લઈએ, વ્યવસ્થિતની આજ્ઞાને સિદ્ધ કરીએ. 9 વખત ગાડીમાંથી ઉતારી પાડ્યો, પહેલી વખત જ ઉતારી પાડ્યો ત્યાં જ મગજ ફટકે, પહેલાં કેવું હતું ને હું મારી રીતે વ્યવસ્થા કરે, તમારી ગાડીમાં જગ્યા ના હોય તો પહેલાં મને ફોન કર્યો તો બારોબાર જતો રહેતો, અહીં સુધી આવ્યો હવે ના પાડો છો, કઈ જાતના છો, ફટકે મગજ. એમાં પાછા બધા કે છે ભાઈ જવા દો ને, આટલું ફટકે છે મગજ બેસાડી દો ને, તો આપણે જેમ તેમ કરીને બેસાડ્યા વિનંતી કરીને. એમાં પાછા ત્રીજી વ્યક્તિ કોક આવે, એ સોરી હા ઉતરવું જ પડશે, આ તો અમારા સસરા કહેવાય, વેવાઈ કહેવાય, આ બેસાડવા જ પડે.
એટલે પાછું ફટકે. દાદા કહે છે 9 વખત બેસાડે ગાડીમાં, 9 વખત ઉતારી પાડે તો એ કમાન છટકવી ના જોઈએ. કારણ નિમિત્તનો દોષ નથી, વ્યવસ્થિત છે, આ પૂતગલનું વ્યવસ્થિત છે, આપણોય દોષ નથી. આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પૂતગલનો હિસાબ કેવો છે, કયા ક્ષેત્રે, કયા કાળે, કયા નિમિત્તે શું બનવું, તે વ્યવસ્થિત છે. અને એ વ્યવસ્થિત આપણે હાજર રાખવા માગીએ ત્યાં ચૂકી જવાય છે. વ્યવસ્થિત કરતાં રહેતું નથી ને આ લોકો આવું કરે છે, એ કરતાં દેખાઈ જાય છે, દોષિત દેખાયા કરે છે. અને એ ભૂલ આપણે સામાયિકમાં લઈએ કે ક્યાં ક્યાં ચૂક્યા આપણે સેવામાં. હું જૂનો સેવાર્થી, હું જૂનો મહાત્મા, મને ખસેડ્યો ને મને કાઢ્યો, હા આપણા હિસાબ પૂરા થાય છે આ કામ પર, નવા કામના ઉદય સુધી આવશે, કોઈ ખસેડતું જ નથી, વ્યવસ્થિત કરાવે છે. આ બધી અહંકારને કારણ એની અપેક્ષા છે કે મને આ મળવું જ જોઈએ, અહંકારની અપેક્ષા છે મને આ મારું સ્થાન રહેવું જ જોઈએ, એ બધું માર ખવડાવે છે. કુદરત છોડાવવા માગે છે કે તમે આત્મારૂપ થાઓ, આ પારકી ક્ષેત્રમાં, પરક્ષેત્રમાં ના પેશો, પરસત્તામાં ના પેશો, આત્મસત્તામાં રહો, સ્વક્ષેત્રમાં બેસો. પણ આ રુચિ અનાદિથી પરક્ષેત્રમાં જ રમણતા કરી છે, પર સત્તામાં દખલો કરી છે અને એને જ સત્ય માન્યું છે, તેના માર પડે છે. એટલે હવે જાગૃત થઈએ કે આ આજ્ઞા એટલી અદ્ભુત છે કે આત્મરૂપ જ રાખે આપણને. એ આપણે અવલંબન લઈ જ્યાં જ્યાં પ્રસંગો બન્યા છે, અપમાનના કે આક્ષેપોના કે દુઃખના કે વિશ્વાસઘાતના દગા ફટકા કે જે બધું જે પ્રોબ્લેમ જિંદગીમાં આવ્યા હોય ને જે ભૂલાતા જ ના હોય, એ જ્ઞાને કરીને ચોખ્ખા કર્યા છે. આ બધાને સમજાય એવી વાત છે કે સામાયિક લઈશું, વિધિ કરીશું. ચાલો તો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં આક્ષેપરૂપી કોઈ પણ પ્રકારના દુઃખો આવ્યા હોય, અપમાનરૂપી દુઃખો આવ્યા હોય, વિશ્વાસઘાતરૂપી દુઃખો આવ્યા હોય, તેવા સર્વ પ્રસંગોમાં નિમિત્તને ગુનેગાર જોવાયા કરે, નિમિત્ત પ્રત્યે અભાવ તિરસ્કાર વર્ત્યા કરે, નિમિત્તને કાયમ દોષિત જ જોવાયા કરે, પોતાના દોષોનું રક્ષણ થાય, નિમિત્તને ગુનેગાર ઠરાવે એવા સર્વ પ્રસંગોમાં જ્ઞાનની સાચી સમજણ ગોઠવી કોઈ દોષિત નથી, પોતાના જ કોઝિસની પોતાને ઇફેક્ટ આપે છે અને વ્યવસ્થિત નિમિત્ત દ્વારા ઇફેક્ટ આપે છે, નિમિત્તનો કોઈ દોષ નથી, પોતાના દોષોમાંથી છૂટવાનો ટોપમોસ્ટ અવસર હોય છે, નિમિત્તનો ઉપકાર માની પોતાની આત્મરમણતાનો ટોપમોસ્ટ અવસરને જ્ઞાને કરીને સિદ્ધ કરી શકાય એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.